જન જનમાં દેવત્વ જગાવો, આ ધરતીને સ્વર્ગ બનાવો. પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ. આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જ્યોતિ અવિરત ધારાઓથી વહેતી કરીએ. અમે અને મિશન એક જ છીએ. જીવનની એક જ દિશામાં ચાલતા રહેવાથી, વિચાર અને પ્રક્રિયાને એક જ પ્રવાહ વહેવાથી, આત્મા અને પરમાત્માની એક સંયુક્ત પ્રેરણાનો અનુભવ કરતા રહેવાથી, કર્તવ્ય અને ધર્મના એક જ નિર્દેશનું પાલન કરવાથી હવે મારું વ્યક્તિત્વ નિર્દિષ્ટ લક્ષ્ય સાથે તન્મય અને એકાકાર થઈ ગયું છે. મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ કે સત્તા નથી. જેઓ મને પ્રેમ કરતા હોય તેમને આપણા મિશનને પણ પ્રેમ કરવો જોઈએ. જે આપણા મિશનની ઉપેક્ષા કે તિરસ્કાર કરે છે તે મારો પણ તિરસ્કાર અને ઉપેક્ષા કરે છે. વ્યક્તિગત રૂપે કોઈ ભલે મારી ગમે તેટલી ઉપેક્ષા કરે, પણ જો તે આપણા મિશન પ્રત્યે શ્રદ્ધાવાન હોય અને તેના માટે કાંઈ કરતો હોય તો તે મારી ઉપર અમૃત વર્ષા કરી રહ્યો છે, મને ચંદનનો લેપ લગાડી રહ્યો છે. પરંતુ જો કોઈને ફક્ત મારા વ્યક્તિત્વ પ્રત્યે જ શ્રદ્ધા હોય, મારા શરીરનો જ મોહ હોય, તેની જ પૂજા કે પ્રશંસા કરતા હોય અને મિશનને એક બાજુએ મૂકી દેતા હોય, તો તે મારા પ્રાણનો તિરસ્કાર કરીને ફક્ત મારા શરીરને પંખો નાખે છે. લોકોની દ્રષ્ટિએ વ્યક્તિગત પૂજા પૂરતી છે, મિશનની ઝંઝટમાં પડવાની જરૂર નથી. પરંતુ મારી દ્રષ્ટિએ શરીર પૂજા તો માત્ર મૂર્તિ પૂજા જ છે. દેવ પૂજા તો શ્રદ્ધાયુક્ત પ્રાણ પ્રવાહ સાથે વહેવાતી થાય છે. હું તો મિશનને આગળ વધતું જોઈને જ પ્રસન્ન અને સંતુષ્ટ થાઉં છું. એમાં જો મારો તમામ આનંદ અને ઉલ્લાસ કેન્દ્રીભૂત થઈ ગયો છે. કોઈની સાથે મારી કેટલી નિકટતા છે તેની પરખ એ બાબતથી કરું છું કે તેણે મારી સાથે ખભે ખભા મેળવીને મારો કેટલો ભાર ઓછો કર્યો અને મારા પગલે પગલે ચાલીને મારી સાથે કેટલી યાત્રા કરી. મારા માટે નિંદા અને સ્તુતિ સમાન છે. જ્યારે મારું અલગ વ્યક્તિત્વ રહ્યું જ નથી તો મિશનમાં જ ભળી ગયું છે, તો પછી તે મૃત પ્રાય શરીરનો મને શું મોહ હોય. પછી એની પૂજા પ્રશંસા કે પ્રાર્થનાનો મારી ઉપર શો પ્રભાવ પડે. કામનાઓ આકાંક્ષાઓ અને અભાવની સાંસારિક મર્યાદા જ ખલાસ થઈ ગઈ હોય તો પછી તેની પ્રાપ્તિમાં શો રસ પડે. મારી સંપૂર્ણ સરસતા અને લક્ષ્ય મિશનમાં છે અને તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિઓથી મને ઉલ્લાસ અને સંતોષ મળે છે. અખંડ જ્યોતિ ઓગસ્ટ 1969.